બાળકો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 18 19 અને 20 મો સમ સ્વાધ્યાય 5.2 નો આ છેલ્લા સમો છે 11 મો લેક્ચર છે શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ શરૂઆત કરીએ ઇન્ફોર્મેશન કઈ કયા પ્રકારે છે એક સમાંતર શ્રેણીનો ચોથો અને 8 પદોનો સરવાળો 24 છે શું લખ્યું છે ચોથો અને 8 ચોથો અને 8 માં પદનો સરવાળો કેટલો છે બાળકો 24 છે તો એવું કહી શકો ચોથો પદ અને 8મું પદ ઇઝ ઇક્વલ ટુ 24 એવું લખવું હોય તો તમે તમારા શબ્દોમાં પણ લખી શકો ચોથો અને 8મા પદનો સરવાળો 24 છે આગળ જઈએ છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે છઠ્ઠા અને 10મું તો અહીંયા આને અંદર લખીએ છઠ્ઠું અને 10મું એ 44 એનાથી આગળ જઈએ તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો શોધો શ્રેણીના પ્રથમ 3 પદો શોધવાના છે બાળકો તો શરૂઆત કેવી રીતે કરશો તમે કહેશો સર આપણે એ જોઈએ ડી જોઈએ પછી આપણે જે પદ જોઈએ એ બધા મળી જાય તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો જે આપેલું છે એનાથી જ શરૂઆત કરવાની છે એ 4 પ્લસ એ 8 ઇઝ ઇક્વલ ટુ 24 તમે કહેશો સર એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ડી તમે કહેશો એ 4 ની જગ્યાએ સર લખી શકીએ એ પ્લસ અહીંયા એન ની જગ્યાએ 4 મૂકશો 4 માઇનસ 1 એટલે 3 ડી સેમ કે અહીંયા લખીશું એ 8 અહીંયા મૂકીશું એટલે 7 ડી થઈ જશે 7 ડી ઇઝ ઇક્વલ ટુ 24 તમે કહેશો સર આ એ એટલે 2 એ પ્લસ 3 ને 7 10 24 બે કોમન કાઢશો એટલે આની અંદર આવશે બાળકો અહીંયા 5 કેમ કે જેટલું નાનું પદ હશે એટલું તમારે આગળ ઇઝી પડશે તો એ પ્લસ 5 બી 5 ડી ઇઝ ઇક્વલ ટુ 24 ભાગ્યા 2 એટલે 12 આ તમારું સમીકરણ 1 રેડી થઈ ગયું તમે કહેશો સર થોડું પ્રોપર લખીએ તો વધારે ઇઝી પડે 5d ઇઝ ઇક્વલ ટુ 12 આને સમીકરણ 1 આપજો આને ના આપતા કેમ કે અહીંયા એક સ્ટેપ પરફેક્ટ લખ્યું છે આ પતે એટલે તમે કહેશો સર આટલું તો ક્લિયર થઈ ગયું તો હવે શું આવશે તો હવે બહુ સિમ્પલ હવે આની વાત કરવાની છે a6 પ્લસ a10 ઇઝ ઇક્વલ ટુ 44 એ તો એની જગ્યાએ 6 માંથી 1 જશે એટલે 5d અહીંયા એ અહીંયા 9d ઇઝ ઇક્વલ ટુ 44 તો તમે કહેશો સર એ પ્લસ એ એટલે 2a 9 પ્લસ 5 9 પ્લસ 5 એટલે તમે કહેશો સર 14 14d ઇઝ ઇક્વલ ટુ 44 બે કોમન કાઢો બાળકો એટલે એ પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ 44 એ પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ 22 કેમ કે આને ભાગશો એટલે આવી જશે હવે તમે કહેશો સર આપણી જોડે સમીકરણ 1 અને સમીકરણ 2 આવી ગયા તો લખીએ સમીકરણ 2 માંથી 1 નો લોપ લેતા કે બાદ કરતા જે પણ લખો એ બંને વસ્તુ એક જ છે ચાલો તો એની અંદર આપણે લઈએ a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ પહેલા તમે કહેશો સર સમીકરણ 2 લખવામાં આવ્યું છે તો લખી કાઢીશું એ પણ વાંધો નહીં ચાલો અને અહીંયા લખીશું a પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ 22 માઇનસ ની સાઇન લગાવીએ તો આ એ કટ થઈ જશે પછી તમે કહેશો સર આની અંદર લેશો એટલે કેટલા થઈ જશે 2d અને આમાંથી લેશો 0 અને આ થઈ જશે 3 d ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો સર 15 થઈ જશે કેટલા થઈ જશે 15 અને અહીંયા લખી કાઢીએ સમીકરણ 1 માં d ઇઝ ઇક્વલ ટુ 15 મૂકતા તો d ઇઝ ઇક્વલ ટુ 15 મૂકતા એટલે અહીંયા આપણે લઈએ a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 12 એ ની જગ્યાએ 5 ની જગ્યાએ 5 ડી ની જગ્યાએ 15 મૂકવાનું છે અહીંયા લખીશું બાળકો 12 માંથી એટલે 22 માંથી 12 જશે તો 10 તો d ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 2 તો d ઇઝ ઇક્વલ ટુ 5 જેવું 5 મળશે એટલે લખશો સમીકરણ 1 માં d ઇઝ ઇક્વલ ટુ 5 મૂકતા તો તમે કહેશો સર 5 મૂકો એટલે આની અંદર a પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ આપણે 7d ની જગ્યાએ પહેલું સમીકરણ આ છે a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 12 હવે તમે કહેશો સર આની અંદર કિંમત મૂકવાની છે કેટલી તો એની જગ્યાએ બાળકો મૂકશો તમે કહેશો એ તો ખબર નથી અહીંયા છે 5 તો આ 12 તો અહીંયા આવી જશે 25 આ 12 તો 12 માઇનસ 25 એટલે a ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે બાળકો તો તમે કહેશો સર 13 આવશે તો હવે આપણે 3 પદો જોઈએ છે તો હવે આપણને ખબર છે પહેલું પદ જે પ્રથમ પદ બનશે એ તમે કહેશો સર જો 13 આવશે બીજું પદ તમે કહેશો સર આની અંદર 5 ઓછા કરવાના છે 5 ઓછા કરવાના છે તો માઇનસ 8
तीजू पद आपने कहसे के सर केम के आमा प्लस छे ने आ माइनस छे એટલે તેરમાં થી ધીરે 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 પ્લસ તરફ જતું જશે તો આગળ જશે તો આની અંદર તમે કહેશો કે સર 8 માં 5 ઉમેરો તો તમે કહેશો 3 પછી જો આગળ જવાનું કે તો બાળકો ચોથું પદ લખી શકો તમે તો બોલો કેટલું થશે તો ચોથું પદમાં તમે કહેશો 3 જતા રહેશે અને 2 એટલે તમે કહેશો 2 આવશે હવે તમે 5 હવે તમે કોમેન્ટ સેક્શનમાં આગળ લખી શકો ચોથું પાંચમું છઠ્ઠું પદ લખો બોલો કેટલા થશે એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો જેથી મને ખબર પડે કે તમને આ પોઈન્ટ ખબર પડી કે નહીં બાળકો એકવાર કોપી કરી લો વ્યવસ્થિત રીતે પોઝ કરીને અને પછી આપણે આગળ જઈએ બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ સમ નંબર 19 જેમાં ઇન્ફોર્મેશન કઈ આ રીતે આપ્યું છે સુબ્બાર આવે જે એક છે વ્યક્તિ જેને 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કરેલું તો વેતનની શરૂઆત છે 5000 દર વર્ષે અને જે ઇન્ક્રીમેન્ટ આવે છે દર વર્ષે જે વેતન વૃદ્ધિ થાય છે એ 200 રૂપિયા છે તો કયા વર્ષે તેમનું વેતન 7000 થશે તો સૌથી પહેલા સમજો બાળકો આની અંદર 5000 થી શરૂઆત છે એટલે આપણે કીધું 5000 બીજા વર્ષે થઈ જશે 5200 ત્રીજા વર્ષે થશે 5400 અને છેલ્લા વર્ષે થશે 7000 આટલો પોઈન્ટ તમને ક્લિયર થશે પછી તમે કહેશો સર આગળ જઈએ તો આની અંદર એમ સમજીએ એ કેટલો આવશે તો પ્રથમ છે તમને કીધું છે કે સર 5000 ડી ઇઝ ઇક્વલ ટુ 200 અને દાખલામાં કીધું છે કયા વર્ષે એટલે એ એન ઇઝ ઇક્વલ ટુ 7000 બાળકો ક્લિયર આટલે સુધી તો તમે કહેશો સર શરૂઆત કરીએ an is equal to a plus n minus 1d an ની જગ્યાએ લખો 7000 a ની જગ્યાએ લખો 5000 n કેટલા છે તો એ આપણને ખબર નથી અને d છે 200 ચલો શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આની અંદર 7000 minus 5000 is equal to n minus 1 અને આ 200 તો આવશે આ 2000 ભાગ્યા 200 કેમ કે આ 200 જે છે n minus 1 આ બે કટ થઈ જશે n is equal to n minus 1 તો 10 10 10 plus 1 એટલે 11 વર્ષમાં જે વ્યક્તિ છે એ રાવે સાહેબ છે એ એમની સેલરી 11 વર્ષમાં 7000 પહોંચી જશે બાળકો બહુ સિમ્પલ વસ્તુ છે તમારે સ્ટાર્ટિંગમાં ખાલી લખવું પડશે સ્ટાર્ટિંગ એટલે કે શરૂઆતની વર્ષની પગાર 5000 દર વર્ષે વધારો 2000 200 રૂપિયા એમ કરીને તમારે દેખાડવું પડશે થોડું પ્રેઝન્ટેશન સ્ટાર્ટિંગ લખવાનું મેં સીધું લખ્યું છે તમારે ખાલી બે ત્રણ લાઈન લખીને પછી આગળ જવા દેવાનું જો બોલી જો પહેલા લખવાનું છે શરૂઆતમાં તમારે એમ લખવાનું છે પ્રથમ વર્ષને પગાર 5000 પછી તમે લખશો કે દર વર્ષે વધારો 200 પછી તમે લખશો એના પછીના પોઈન્ટમાં તમે એમ કહેશો કે સર એ ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરીને આપણે 7000 ક્યારે પહોંચશે એટલે એ એન ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે શોધવાનું છે શરૂઆત કરીએ બાળકો આ તો તમને ક્લિયર થઈ ગયું હશે પોઝ કરો અને વ્યવસ્થિત લખી કાઢો પછી આપણે 20મો સમ તરફ આગળ વધીએ તો 20મા સમમાં બાળકો કઈક ઇન્ફોર્મેશન આ પ્રકારે છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયામાં 5 ની બચત કરે છે રૂપિયા 5 ની બચત કરે છે અને પછી તેના અઠવાડિયામાં બચતમાં 1.75 વધારો કરે છે તો તેના અઠવાડિયામાં તેના અઠવાડિયે તેની બચત 20.75 હોય તો એક અઠવાડિયામાં એની એટલે કે એક અઠવાડિયે ટોટલ પહોંચી ગયા પછી તો એનનું મૂલ્ય શોધો તો સૌથી પહેલા બાળકો તમારે જે સમજવાનું છે આની અંદર જુઓ તો પહેલા તમે કીધું કે સર એ જે કેટલી બચત કરે છે તો લખો પ્રથમ વર્ષે બચત કેટલી કરી તો પ્રથમ અઠવાડિયે બચત કરેલ રકમ એટલે કે લખશો 5 રૂપિયા એટલે કે લખશો તમે એ ઇઝ ઇક્વલ ટુ 5 રૂપિયા પછી તમે કહેશો સર એના પછી તમને કીધું છે વધારો દર વખતે 1.75 થી કરે છે કેટલો કરે છે 1.75 થી બાળકો તો 1.75 થી વધારો કરે છે આગળ જઈએ બાળકો તો એના પછી કહે છે કે એને કુલ કેટલું છે તો એન અઠવાડિયામાં 20.75 ની બચત કરે છે હું આ બોલું છું ને તમારે લખવાનું છે 20.75 ની બચત કરે છે તો એન ઇઝ ઇક્વલ ટુ 20.75 તો કેટલા અઠવાડિયામાં આ બચત એની કરશે એ આપણે શોધવાનું છે તો શરૂઆત કરીએ સૌથી પહેલા તો an is equal to a plus n minus 1d an આપણામાં આપ્યો છે 20.75 a આપણને આપ્યો છે 5 n minus 1 અને d છે 1.75 દાખલાની શરૂઆત કરીએ તો અહીંયા આવશે 20.75 minus 5 is equal to n minus 1 1.75 તો અહીંયા આવશે 15.75 અને અહીંયા 1.75 અપોનમાં આવશે n minus 1 આને ડિવાઈડ કરશો એટલે 9 આવશે n + 1 થઈ જશે તો 10
એની જશે એટલે કે 10માં અઠવાડિયામાં રામકલીએ 10.5 લકે એને કેટલા જોયતા હતા 20.75 જેટલા અમાઉન્ટ ભેગી કરી હશે. તો બાળકો આ બહુ જ સિમ્પલ છે, તમને પૂરો ક્લિયર થઈ ગયો હશે. બાળકો આ એક વસ્તુ ધ્યાન રાખજો, આ દાખલાનું હવે જે દાખલા ચાલુ થશે એ થોડાક અલગ ટાઈપના થશે, જેમાં સરવાળાનો નિયમ ચાલુ થશે, હવે સૂત્ર ભેગા થવાની શરૂઆત થશે. એટલે તમને જે હું શબ્દ બોલ્યો છું ક્યારે કેવી રીતે એ હવે આઈડેન્ટિફાઈ કરવું બહુ જરૂરી છે, કેમ કે આગળના લેક્ચરમાં હવે થોડીક શરૂઆત થશે, કેમ કે અત્યારમાં તો એનનું પદ જ શોધતા હતા, હવે આપણે થોડુંક ધ્યાન રાખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું નવા એક ટોપિકમાં નવી એક વિડીયો સાથે, ફરી આપણે આગળ વધીશું.